નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહીએ છીએ 5 જૂન 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. 5 જૂનનો દિવસ તે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસે ભારતમાં થતી જેટલી પણ કોન્ફરન્સ છે વિશ્વ પર્યાવરણ દિવસને લગતી, તેમાંની જે સૌથી મોટી કોન્ફરન્સ યુનિયન મિનિસ્ટર દ્વારા જે યોજવામાં આવી હતી તેની થીમ રાખવામાં આવી છે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. તો ભારત માટે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની 2018ની થીમ તે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થઈ છે. આ કોન્ફરન્સની અંદર 3 મહત્વના મુદ્દાઓ તેના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંથી પ્રથમ મુદ્દો એ છે કે હિમાલયની રેન્જીસમાં થતું પોલ્યુશન જે છે તે હવે વધતું જાય છે અને તેનો કંઈક નિકાલ સ્ટેપ્સ આપણે લેવા જોઈએ. બીજું છે જે એર પોલ્યુશન છે, કે અત્યારે આપણે BS5 જે સ્કીપ કર્યું, BS4 આપણે એડોપ્ટ કર્યું છે અને એ પછીથી આપણે હવે BS6 તરફ જવાનું છે, જેના લીધે આપણે ઓછામાં ઓછું એર પોલ્યુશન કરી શકીએ અને તેના આપણે બીજા મેજર્સ પણ લઈ શકીએ. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે બીજા દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી અને ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરવા માટે અલગ અલગ સ્ટેપ્સ લઈએ. તો આ 3 મુદ્દા અને આપણી આ થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન તે વિશ્વ પર્યાવરણ દિવસ માટે મહત્વની છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. કેમિકલ ફર્ટિલાઇઝર, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને શિપિંગના કેન્દ્રીય મંત્રી દ્વારા જે મનસુખ માંડવિયા છે તેમના દ્વારા 5 જૂનના દિવસે જન ઔષધિ સુવિધાની સેવાઓ તે લોન્ચ કરવામાં આવી હતી. આ સુવિધાઓ તે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની અંતર્ગત તે આ સુવિધાઓ લોન્ચ કરવામાં આવી છે. હવે આ સુવિધાઓમાં આ મનસુખ માંડવિયા મંત્રીજીએ એક ખાસ જે 3,600 સુવિધા કેન્દ્ર છે તેમાં સેનિટરી નેપકિન્સ બહુ ઓછા ભાવે આપવાનું નક્કી કર્યું છે. સેનિટરી નેપકિન્સની માર્કેટ પ્રાઇસ તે 8 રૂપિયા પર પેડ આવે છે, પરંતુ આ જન ઔષધિ સુવિધા જે મંત્રીજીએ લોન્ચ કરી છે તેનાથી જે સેનિટરી નેપકિન છે તે આ 3600 કેન્દ્રમાં તમને 2.5 રૂપિયા પર પેડ મળશે. તો આ એક સરસ ઇનિશિયેટિવ કહેવાય કે પહેલાં સારી ક્વોલિટીના સેનિટરી નેપકિન્સ વાપરે અને તે ઓછા ભાવના હોય અને ગવર્મેન્ટ જ તેને પ્રોવાઈડ કરે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ડૉક્ટર જીતેન્દ્રસિંહ જે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રીજન નિમણૂક કરવામાં આવ્યા છે, તે મંત્રી દ્વારા મેક ઇન ઇન્ડિયા જેવો એક ઇનિશિયેટિવ મેક ઇન નોર્થ ઇસ્ટ રીજન લોન્ચ કરવામાં આવ્યો છે. હવે જેમ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ છે કે આપણે ઇન્ડિયામાં બનતી જે કોઈ વસ્તુ હોય આપણે સ્વનિર્ભર થઈએ બધી વસ્તુઓમાં, પરંતુ જેટલી વસ્તુઓ અત્યારે આપણે બને છે તેમાં આપણે મેક ઇન ઇન્ડિયા આગળ વધારીએ, તે આપણે પ્રમોટ કરીએ. તો એવી જ રીતે જે નોર્થ ઇસ્ટ રીજન ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે વસ્તુ તે પોતાની રીતે ડેવલપ કરે છે તો તે વસ્તુ આપણે પ્રમોટ કરીએ, એના માટે એમને મેક ઇન ઇન્ડિયાની જેમ જ મેક ઇન નોર્થ ઇસ્ટ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આમાંથી આપણે અમુક ફેક્ટ્સ જાણવા જેવા છે કે નોર્થ ઇસ્ટના અમુક રાજ્યને અમુક આઈડેન્ટિટી મળી છે. તે કઈ છે? પહેલું છે સિક્કિમ રાજ્ય. સિક્કિમ રાજ્યને ઓર્ગેનિક સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, કારણ કે તેમાં ઓર્ગેનિક ફાર્મિંગ એટલું બધું વધી ગયું હતું અને તેના સીએમ સરબનંદા સોનોવાલ તેમને ઓર્ગેનિક ફાર્મિંગનો એક અવોર્ડ પણ મળ્યો છે. તો સિક્કિમ તે ઓર્ગેનિક સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. પછી જો આપણે વાત કરીએ મિઝોરમની, તો મિઝોરમ તે બાંબુ સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે અને મણિપુર તે ટેક્સટાઇલ્સ સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો આવી અલગ અલગ આઈડેન્ટિટી જે પોતાની રીતે પોતે ડેવલપ કરેલી છે તો તેને આપણે પ્રમોટ કરીએ અને મેક ઇન નોર્થ ઇસ્ટ રીજન તે સક્સેસફુલ કરીએ. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સમાં આપણે ગંગા પ્રહારી લોકોની વાત કરવાના છીએ. આ ગંગા પ્રહારી લોકો કોણ છે? તો ગંગા પ્રહારી લોકો વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે દહેરાદૂનમાં આવેલી છે તેમના સ્ટુડન્ટ અને તેમના દ્વારા હાયર કરેલા વોલન્ટિયર્સ છે. તો આ શું કામ કરે છે? હવે નામ ઉપરથી આપણને એ ખબર પડે કે ગંગા પ્રહારી
જે વોલન્ટિયર્સ બન્યા છે, જે લોકો બન્યા છે, તેની સંખ્યા 430 જેવી છે. અને જ્યાં જ્યાં ગંગાનો પ્રવાહ આપણા દેશમાં જાય છે, જેમ કે ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, તો જ્યાં જ્યાં ગંગાનો પ્રવાહ જાય છે તેની આજુબાજુના તમામ ઘરોમાં જઈ અને આ 430 લોકો ગંગાની જૈવિક વિવિધતાને સમજાવશે. તે લોકો બધાને ઘરે ઘરે જઈ અને આ જૈવિક વિવિધતાની માહિતી આપશે. તે આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે, તેને બચાવવું કેટલું ઉપયોગી છે, અને તે ક્લીન ગંગા મેસેજને પ્રમોટ કરવા માટે તેમને એ બધા લોકોને પ્રોત્સાહન આપશે. તો આ ગંગા પ્રહારી લોકો આ રીતના લોકો છે જે સ્વૈચ્છિક રીતે ઘરે ઘરે જઈ અને આ રીતે જૈવિક વિવિધતાની માહિતી આપશે અને તે લોકો ક્લીન ગંગા મેસેજનો પ્રમોટ કરવા માટે તેમને પ્રોત્સાહન પણ આપશે. તો આ એક બહુ સારો ઇનિશિયેટિવ કહેવાય કે ત્યાંના લોકોએ જ આવી રીતે એક આવી નીવ ઉપાડી છે કે આપણે ક્લીન ગંગાનો જે મેસેજ છે તે લોકો સુધી આ રીતે પહોંચાડીએ. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારતમાં આસામ રાજ્યના એક બાળકને, જે 4 વર્ષનો જ બાળક છે, તેને યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયાનો અવોર્ડ આપવામાં આવ્યો છે. માત્ર 4 વર્ષની જ ઉંમરે યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયાનું ટાઇટલ મળવું તે એક બહુ મોટી વાત છે. અને આ જે બાળકનું નામ છે તે છે આયાન ગોગોઈ. આ બાળકે એક બુક લખી છે હનીકોમ, જે જાન્યુઆરીમાં પબ્લિશ થઈ હતી, અને તેના ઉપરથી ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ દ્વારા આ બાળકને યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયાનો અવોર્ડ આપવામાં આવ્યો છે.